नमस्कार। आज आपणे जे मतदान नुं जे महत्व छे, तो मतदान शुं छे, कोण करे छे, केवी रीते करे छे, ने आपणा देशने आगळ लावा माटे मतदान नुं शुं महत्व छे ते आपणे आ नाट्य द्वारा જોશું। આજે કેવો રજાનો સરસ દિવસ છે, ચાલો ક્યાંક ફરવા પિકનિક જઈએ। અરે તમે પિકનિક જાઓ છો? હા, સારું સારું, પણ તમને ખબર છે આજે રજા શેની છે? ના। અરે લો, આજે તો મતદાનની રજા છે, તમે મતદાન નહીં કરો? ના ના, કરશું। હા તો તમે એક કામ કરો, પહેલા તમે મતદાન કરો અને પછી પિકનિક જાઓ તો ચાલશે ને? હા હા હા, તો ચાલો પહેલા મતદાન કરીએ પછી ફરવા જઈએ। ચાલો ચાલો મતદાન કરવા। મતદાનનો દિવસ એટલે છોકરાઓને રજા, આજે આખો દિવસ છોકરાઓ ઘરમાં કંટાળો કરશે, ચાલો કે સવારથી સાંજ ફરી આવી। તો બાળકોને ત્રાસથી કંટાળીને તમે મતદાનનો મૂળ કરી રાખશો? હા, એ પણ વિચારવા જેવું છે। હા તો એવું ના ચાલે ને? હા તો એવું કરીએ કે પેલા મત આપીને આવીએ અને પછી ફરવા જઈએ। હા તો એ ચાલે, અને મત આપવા જઈએ એમાં બાળકોને પણ સાથે લઈ જઈએ, તો બાળકને પણ ખબર પડે કે કઈ રીતે મત અપાય અને મત શા માટે જરૂરી છે। હા એ પણ સારું રહેશે, તો એમ જ કરીશ। હા તો એમ જ, બહુ સરસ વિચાર છે। જો બરાબર, તમે કેમ છો? બહુ જલસામાં, હાલ રજાનો દિવસ છે, આખો દિવસ ઘરે બોર થાશું, તો હાલને કઈ લોંગ ડ્રાઈવ ઉપર હાલીએ? અરે લોંગ ડ્રાઈવ પર તો જઈશું, પણ પહેલે આપણે શું કરવાનું છે? આજે શેની રજા છે એ તો ખબર છે ને? હા, આજે મતદાનની રજા છે। હા તો ચલો આપણે મતદાન કરવા જઈએ પહેલા। અરે મારા વોટ થી શું ફરક પડે છે? તું તો દઈ આવ્યો છો ને વોટ? અરે પણ કેટલું ફરક પડે છે તને ખબર નથી? આપણે પહેલાના સમયમાં આપણું શું હતું તો કે રાજાશાહી શાસન ચાલતું હતું, અને અત્યારે જે છે એ લોકશાહી છે। તો રાજાના સમયમાં જ્યારે રાજાશાહી શાસન હતું ત્યારે આપણે રાજા કોણ બનવું એનો હક આપણને નતો, આપણે કોને બનાવીએ એ આપણે ચૂંટી શકતા નતા। પરંતુ હવે લોકશાહી દેશ થઈ ગયો એટલે આપણે શું કરશું તો કે આપણે લોકશાહી દેશ એટલે લોકો દ્વારા ચાલે અને લોકો વડે ચાલે, એટલે આપણે આપણા જે ચૂંટણી જે છે એનામાં આપણે અધિકાર છે કે આપણે કોને મત આપવું અને આપણે કોને ચૂંટીને લાવવું છે, તો આપણો દેશ જે છે વિકાસના પંથે આગળ વધી શકશે। તો ચાલ આપણે વોટ કરવા જઈએ। સાચી વાત છે, આપણે ભણેલા ગણેલા છીએ, આપણે એવા વ્યક્તિને વોટ આપીએ કે જે આપણા દેશને વિકાસ કરી શકે। ચાલો પહેલા આપણે વોટ આપી આવીએ। ચલો, તમારી તબિયત ઠીક નથી લાગતી? હા ને યાર, બહુ શરદી ઉધરસ તાવ જેવું લાગે છે। તો તમારે આરામ કરવા જવું, તો તમે જાઓ ક્યાં છો? હું મતદાન કરવા જાઉં છું બેન। અરે મતદાન કરવું કઈ જરૂરી નથી, પેલા તમારી તબિયત જરૂરી છે, હું તો કહું છું તમે ડોક્ટરને બતાવી આવો, દવા લઈ આવો અને ઘરે આરામ કરો। મતદાનની શું જરૂર છે? આટલા બધા વોટ આપવા વાળા છે કે તમારે એક વોટ નહીં આપો કે એક મત નહીં જાય તો સરકાર ચૂંટાઈ નહીં આવે, એવું તો છે નહીં। એના કરતા મારો માનો, દવા લઈ લો અને આરામ કરો, મૂકો આ મતદાન કરો। ના ના બેન, પેલા તો હું વોટ દેવા જ જઈશ, હું કે વોટ દેવા જઈશ તો ભારતનું ક્યાંક કલ્યાણ થશે અને સારું કોઈ રાજકીય નેતા આવશે જે ભારતને ઉપર લઈ જશે, ને એના માટે હું વોટ કરવા પહેલા જઈશ અને પછી જ મારી દવા લેવા જઈશ। વાહ, તમારો વિચાર તો કેટલો ઉત્તમ છે! જો તમારા જેવું આવું બધા વિચારે પોતાના અંગત સ્વાર્થને, પોતાની મુશ્કેલીઓને, તકલીફોને કે પોતાના સ્વાસ્થ્યને બાજુમાં મૂકી દેશના વિકાસ માટે આવું જો બધા વિચારે તો દેશનો વિકાસ થાય જ અને દેશ પ્રગતિના પંથે આગળ વધે જ, ખૂબ ઉત્તમ વિચાર છે। ચાલો આપણે સાથે જ મતદાન કરવા જઈએ। આજે તો રજા છે, તો શું આજે હું આખો દિવસ મોબાઈલ વાપરીશ, ખબર છે તને? વિડીયો જોઈશ, યુટ્યુબ વાપરીશ, ને વોટ્સઅપ ચલાવીશ, અને કોઈ સારી લિંક હોય પિક્ચરની તો એ પણ તું મને મોકલી દેજે। અરે મતદાન તો હું ભૂલી જ ગઈ, મતદાન તો જરૂરી છે આપણા માટે, ને આપણે તો યુવા પેઢી કહેવાઈએ, મતદાન કરવા જવું જ જોઈએ ને? સારું ચલ, એક કામ કરીએ, આપણે બધી બહેનપણીઓને ફોન કરીએ અને સાથે મતદાન કરવા જઈએ અને સાથે સેલ્ફી પાડીશું। ચાલો સાથે। જય શ્રી કૃષ્ણ માજી। જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ માં। આમ લાગે કે દેખે કે ક્યાં ચાલે? અરે બેટા, આ તો મતદાનનો દિવસ નહીં? અરે માં, હવે મતદાન તમે લઈને શું કરશો? તમે આટલા વર્ષથી દેતા તો આવ્યા છો, હવે આજનો વખત નહીં દેવ તો ચાલશે? આ તમે ચાલી નથી શકતા, લાકડીના ટેકે ટેકે આવો છો, અરે તમે આમ તમે ક્યાંક પડી પડી જશો તો તમારા પરિવારને પણ ઉપાડી, તમારે આમ આમ વોટ દેવા ન અવાય, ઘરે રહેવાય, હવે એક વોટ નહીં આપો તો માજી શું હાલી જશે? બેટા મતદાન તો કરવું જ જોઈએ, આપણો વોટ તો કિંમતી છે જ, અને હું ભલે લાકડીના ટેકે હોઉં પણ મારા દેશને તો હું આગળ વધારીશ જ, એટલે હું તો મતદાન કરવા જઈશ જ। અરે માં, તમારો વિચાર બહુ સરસ છે, પણ જોજો
ધ્યાન રાખજો હો, હું તમને મતદાન મથક સુધી મૂકી જાઉં, ચલો. ભલે ભલે બેટા, હાલો. સારું સારું બેટા, કામ ઘણી જલ્દી કર, નાસ્તો બનાવ, મારે જવાનું છે ડ્યુટી ઉપર. એ હા, આવું છું, પણ આજે તમે ક્યાં જાવ છો? આજે તો રજા છે ને, આજે થોડી ને તમને સ્કૂલે ભણાવવા જવાનું છે. સાચી વાત છે, શાળામાં રજા છે, પણ મારે છે ને મતદાન મથકે બધાના મત લેવા જવાના છે. ઓહો, તો હવે ક્યારે જશો તમે મત કરવા? હું છે ને પહેલા મતદાન કરીશ અને પછી જઈશ મારી ડ્યુટી ઉપર. વાહ, સરસ. ગમે તે કામ પડતું મૂકી અને આપણે સવારે 8 વાગ્યાથી